પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ 97 માછીમારો માદરે વતન વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. માછીમારોનો પરિવાર સાથે ભેટો થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાન જેલમાં કે 355 ભારતીય માછીમાર પૈકીના 100 માછીમારોને પાકે મુક્ત કરતા પ્રથમ વાઘા બોર્ડર આવી પહોંચ્યા હતા. ત્યાંથી માદરે વતન વેરાવળ ખાતે પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા 2 વર્ષથી કેદ માછીમારો મુક્ત થતા તેમના પરિવારજનો વહેલી સવારથી જ વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. માછીમારોના વેરાવળ ફિઝરીઝ કચેરી પહોંચતા જ તેમના પરિવારજનો તેમને ભેટી પડ્યા હતા અને આંખોમાંથી હર્ષના આંસુ છલકાયા હતા. પાકિસ્તાન જેલમાં ભારતના કુલ 355 માછીમારો કેદ હતા, જેમાંથી 97 માછીમારો મુક્ત થઈ માદરે વતન વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. ગીર સોમનાથના 73, નવસારીના 1, યુપીના 13, વલસાડના 2, દ્વારકાના 8, કુળ મળી 97 માછીમારો મુક્ત થતા માદરે વતન આવી પહોંચ્યા હતા. હજુ પણ 255થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે, જેમને મુક્ત કરાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા હોવાનું ફિઝરીઝ અધિકારીએ જણાવ્યું હતું. ને હું 24 મહિના છેલ્લા પકડાઈ ગયેલો હતો. કેવી રીતે પકડાણા તમે? કોર્ટમાં સીબીએસ બંધ થઈ ગયું, વલીસાડ વહી આવી ગયા, જાતમાં આવી ગયા. આજે કેટલા ટાઈમ પછી પકડાણા? 2 વર્ષ થયા. ત્યાં તમને કેવી રીતે રાખતા? ના, કોઈ જાતનું ટેન્શન નહોતું. જેલવાળા તમને કઈ કીધું? આજરોજ પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા 355 પૈકીના 100 માછીમારોને છોડવામાં આવેલા છે. જેઓનું કીડીવાવ ખાતે વેરિફિકેશન થતાં તેઓને વેરાવળ કચેરી ખાતે લાવવામાં આવેલા છે અને આ માછીમારોને તેના કુટુંબીજનોને સોંપવામાં આવ્યા છે. આ માછીમારો પૈકી ગીર સોમનાથના 73, નવસારીના 1, યુપીના 13, વલસાડના 2, દેવભૂમિ દ્વારકાના 8 માછીમારો, એમ ટોટલ 100 માછીમારોને આપણે અત્યારે એમના કુટુંબીજનોને સોંપી રહ્યા છીએ. બીજા તબક્કા માટેના પ્રયત્નો ચાલુ છે. મત્સ્યોદ્યોગ કમિશનરશ્રીની સૂચના મળેથી અને ત્યાં કામગીરી પૂર્ણ થયેથી અત્રેથી ટીમ રવાના થશે અને જેમ બને તેમ ઝડપી બાકીના 255 માછીમારોને પણ પોતાના વતનમાં પરત કરવામાં આવશે. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.